તારીખ 18 મે 2018. આજે શુક્રવારના રોજ માર્વેલ અને ફોક્સનું કોલેબ્રેશન સાથે આવેલી પિક્ચર ડેડપુલ 2, આનું આજે મેં હિન્દી વર્ઝન જોયું, જેમાં ડેડપુલ મેઇન કેરેક્ટરનું ડબિંગ આપ્યું છે આપણા બધાના ચહિતા અને આપણા બધાના લાડલા રણવીર સિંહે. સ્ટાર્ટિંગમાં ટ્રેલર જોયા ત્યાં લાગ્યું કે ડેડપુલ 1 કરતાં 2નું ડબિંગ એટલું બધું સારું નથી, પણ ડબિંગને સાઈડમાં મૂકતા જો બોલિવૂડના મૂવીઝ રેફરન્સની વાત કરીએ તો હિલેરિયસ છે. એસઆરકે શાહરૂખ ખાનના ફેન્સ માટે બહુ સારી ટ્રીટ છે. બે વસ્તુ, એક ચેન્નઈ એક્સપ્રેસનો ફેમસ ડાયલોગ ડોન્ટ અંડર એસ્ટિમેટ પાવર ઓફ કોમન મેન, અને બીજું સ્વદેશનું ગીત ટેક્સીમાં ચાલે છે. આ બે વસ્તુ શાહરૂખ ખાન માટે ડેડિકેટ કરેલી છે. આ મૂવી ઘણા એવા મૂવીઝના રેફરન્સથી બનેલી છે, જેમ કે સ્ટાર્ટિંગમાં 15 મિનિટનું જે મૂવી પતે પછી જે ક્રેડિટ્સ માટેનું સિક્વન્સ આવે, એ સિક્વન્સ તમને જેમ્સ બોન્ડના સ્કાયફોલના ટાઇટલ સોંગની યાદ દેવડાવશે. પણ એક છે કે તમે ક્રેડિટ્સ જોવાનું ન ભૂલતા, જેમ કે પ્રોડ્યુસ બાય, ડાયરેક્ટેડ બાય, રિટન બાય, આ બધા જે રિટન બાય, પ્રોડ્યુસ બાય એમાં જે ઓરિજિનલ નામ હોવા જોઈએ એની જગ્યાએ લોકોએ ક્રિએટિવિટી બતાવી છે. અને મારા ખ્યાલથી ડાયરેક્ટેડ બાય જેને ગમશે ને એ ટ્રુ એક્શન મૂવીઝનો લવર હશે. મૂવી ચાલુ થાય ત્યારે મજા આવે છે, અને મૂવી પતે એના પછી જે માર્વેલનું કયો તો જે માર્વેલે ટ્રેન્ડ ચાલુ કર્યો હતો પોસ્ટ ક્રેડિટ સીનનો, એ આમાં પોસ્ટ ક્રેડિટ સીન કયો તો પોસ્ટ ક્રેડિટ સીન. બાકી એવું કે રેયન રેનોલ્ડ્સના કરિયરની બે ભૂલો, એ કઈ બે ભૂલો છે એ તમે ગોતો, પણ બે ભૂલો જે આવેલી એ તેને આમાં દર્શાવે છે. ને તે એ કહે છે એવું કે હું જૂની બધી ભૂલ સુધારું છું. ફર્સ્ટ હાફ થોડોક લાંબો, હિલેરિયસ અને પ્લોટ લાઈનને સમજાવે એવો છે. સેકન્ડ હાફમાં થોડુંક રિવેન્જ જેવી સ્ટોરી, હિલેરિયસ ઓછું પણ એક્શન વધારે, અને ડેડપુલનો રોલ કમાલ છે. આર રેટેડ પિક્ચર છે, પણ આર રેટેડ હોવા છતાં પણ તમને ક્યાંય વલ્ગારિટી જેવું ફીલ કે પવર્ટનેસ નહીં લાગે. તો ડેડપુલ માટે 5 માંથી 3.5 સ્ટાર હિન્દી વર્ઝન માટે અને 4.5 સ્ટાર ઇંગ્લિશ વર્ઝન માટે. હિન્દી વર્ઝનમાં યુટ્યુબ ફેન્સ માટે હજી એક ટ્રીટ છે કે દોપિંદર જે ફર્સ્ટ પાર્ટ ને સેકન્ડ પાર્ટમાં ટેક્સી ડ્રાઈવર છે તેનું સેકન્ડ પાર્ટમાં ડબિંગ ભુવન બામે એટલે કે બીબીકી વાઇન્સે કરેલું છે. તમને પહેલી વારમાં તો ખબર નહીં પડે કે આ ભુવન બામનું ડબિંગ છે, પણ ધ્યાનથી સાંભળો તો ખબર પડે. આ હતો મારો ઓડિયો રિવ્યૂ ડેડપુલ 2 માટે. મસ્ટ વોચ છે, નાના છોકરાઓને ઘરે રાખીને જોવા જેવી છે. એકવાર જોવો, પૈસા વસૂલ છે. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.